બનાસકાંઠાના સરહદી વિસ્તાર ભાભરમાં કોરોનાનો કહેર વચ્ચે ગરીબ લોકોને જીવન ગુજારવું મુશ્કેલ બની જવા પામ્યું છે. ત્યારે આવી મુશ્કેલીમાં પણ ગરીબ લોકોને ધંધા રોજગાર ન મળતા લીમડાની લીંબોળીઓ આશીર્વાદ સમાન બની રહી છે. ખેડૂતોના ખેતરમાં સેઢે ઉભેલા લીમડાના વૃક્ષોની લીંબોળીઓ વેચી ખેડૂત ગરીબો લોકો પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભાભરમાં કોરોનાના કહેર વચ્ચે ગરીબ લોકોને જીવન ગુજારવું મુશ્કેલ બની જવા પામ્યું છે. ત્યારે આવી મુશ્કેલીમાં પણ ગરીબ લોકોને ધંધા રોજગાર ન મળતા લીમડાની લીંબોળીઓ આશીર્વાદ સમાન બની રહી છે. ખેડૂતોના ખેતરના સેઢે ઉભેલા લીમડાના વૃક્ષોની લીંબોળીઓ વેચી ખેડૂતો ગરીબ લોકો પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં લીંબડીઓનું મોટું પ્રમાણમાં ઉત્પાદન થતા ભાભર માર્કેટયાર્ડમાં લીંબોળીઓના ભાવ સારા મળતા હોવાથી ભાભર સહિત સરહદી સુઈ ગામ વાવ વિસ્તારના ગામડાઓમાંથી લોકો વાહનમાં મોટી સંખ્યામાં લીંબોળીઓ વેચવા આવે છે. ભાભર માર્કેટયાર્ડમાં વેપારીઓ દ્વારા લીંબોળીઓની ખરીદી કરવામાં આવતી હોવાથી અહીં લીંબોળીઓના મોટા મોટા ઢગલા તેમજ બોરીઓથી થપ્પીઓ જોવા મળી રહી છે. સરહદી વિસ્તારમાં મોટી સંખ્યામાં લીંબોળીઓની બમ્પર આવક થઈ છે. ભાભર માર્કેટયાર્ડમાં રોજેરોજ 600 થી 800 બોરી લીંબોળીઓની આવક હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા યુરિયા ખાતરને નીમ કોટેડ કરતા લીંબોળીઓના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે ભાભર માર્કેટયાર્ડમાં મણનો ભાવ 250 થી 280 રૂપિયા છે. હાલના સમયમાં લોકોને કોઈ આવક ન હોવાથી પરિવારના સભ્યો ખેતરમાંથી લીંબોળીઓ વીણીની આવક ઊભી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. એક તરફ ચોમાસું બેસી જવા સુધી પણ ભાભર પંથકમાં વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે. ત્યારે કપરા સમયમાં સરહદી વિસ્તારમાં લીંબોળીઓ ખેડૂતો ગરીબ લોકોની સહારો બની છે. ભાભરની અંદર તમારી મીડિયા ચેનલ આવી છે ત્યારે ભાભરની અંદર રોજની લીંબોળી 800 બોરી જેવી આવક છે. સેવાળાના વસ્તામાં વસ્તીને ત્યારે કોરોના મહામારીની એક જંગ ચાલી રહ્યો છે. એમાં રોજની 700-800 બોરીની આવક ખાતા એમને રોજગારી મળી રહી છે. કોરોના મહામારીમાં બીજી કોઈ આવક ન હતા જે એક આ લીંબોળીની આવકો કોઈ પણ ખર્ચો કર્યા વગર જે માણસો ભીણી અને ભાભર માર્કેટયાર્ડમાં વેચવા આવે છે. ભાભર માર્કેટયાર્ડની અંદર અત્યારે લગભગ 5 થી 6 હજાર બોરી લીંબોળીની આવક છે. છેવાડાના જે સુઈગામ વિસ્તાર છે, જે આ બાજુ ડાભી ડુંગળા સોનેત એ સરહદી વિસ્તારમાં જે ગરીબ લોકો છે એ લીંબોળી વીણી અને ભાભર માર્કેટયાર્ડની અંદર વેચવા માટે લાવે છે. હાલમાં અત્યારે શરૂઆતમાં ભાવ 150 રૂપિયા 20 કિલોના હતા પ્રતિ કિલોના. અત્યારે લોકોને 250 થી 260 રૂપિયાનો પ્રતિ કિલો 20 કિલોના ભાવ મળી રહ્યો છે અને વસ્તીને બહુ સંતોષ છે. અને ગરીબ વસ્તી અત્યારે જે લોકડાઉન જે કોરોનાની મહામારી વચ્ચે અત્યારે લીંબોળી એક એમને ઉત્પાદન આવકનું માધ્યમ બન્યું છે અને લોકોને બહુ સંતોષ થાય છે. હાલની તારીખમાં ભાભર માર્કેટની અંદર 6 હજાર બોરીની લીંબોળીની આવક છે અને ભાવ પણ સારો છે અને લોકો બહુ સંતોષ છે. અને જે અત્યારે કોરોનાની મહામારી હતી એ હાલમાં જે એના વચ્ચે જે ગરીબ વસ્તી છે એ લીંબોળી વીણી અને એમની રોજીરોટી માટે જે ગુજરાન ચલાવે છે એમના માટે અત્યારે બહુ એક આશીર્વાદરૂપ છે લીંબોળી. હાલો, અમે હોયગામ તાલુકાના છો, માધપુરા ગામ છે. લાંબોળીયા લઈને આવ્યા છો. ભાવ પૂછતા 100 રૂપિયાનો અત્યારે ભાવ છે. એમાં છે 600 અડાડા છો. મહુમાં કોરોના લીધે બધી બિયાતા આવવાના રાહ થાય. આવું બધો સંખ્યા રહેલી રહે. આવું કામ ભાવ બહુ સારો મળે છે અત્યારે. 250 રૂપિયા છે એક મણના. એટલે ભાવ અત્યારે ખેડૂતને સારામાં સારો મળે છે. પહેલાં વચમાં 150 થી ચાલુ થયું હતું, 250 રૂપિયા પહોંચ્યું છે. અને ખેડૂતોની આવકે સારી છે અને ખેડૂત ખૂબ રાજી થઈ જ નહીં. એટલે ખૂબ સરસ આવક છે. બોલો, આજે લીંબોળીની આવક હશે ભાભરમાં 1000 બોરીની. ભાવ છે 20 કિલોના 250 થી માંડીને ઊંચામાં 270 રૂપિયા. 1500 બોરીની આવક રહે છે. રોજ 50 લાખથી 1 કરોડના લીંબોળી આવે છે માર્કેટમાં. અને છેલ્લા 5 દિવસથી અરે આવકો છે. અને ખેડૂતોને સારા ભાવ મળે છે, બહુ સારા ભાવ છે. રોકડા રૂપિયા મળી જાય, રોકડા રૂપિયા મળી જાય છે કુલ ભેગા. અને 10 દિવસમાં 100 રૂપિયાની તેજી આવી. અમે ભાભર માર્કેટમાં લીંબોળીયા ભરીને આવ્યા છે. 22 બોરી લીંબોળીયા છે. એના માથે આ ગુજરાત નાને છે. અને ટીશોના ભાવ સારા ભાવ છે. ભાવ સારા સારા છે. અને આ કોરોનાની મહામારી છે, છતાં બિયાતા આવીએ છીએ. કાંતુભા રાઠોડનો રિપોર્ટ, ભાભર.